વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય ગણિત પ્રકરણ 10 દસમો અને સોમો ભાગ વિશેની આપણે માહિતી મેળવીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં આપણે સેન્ટીમીટરને મિલીમીટરમાં રૂપાંતર કરવાનું, રૂપિયાને પૈસામાં રૂપાંતર કરવાનું, તેમજ દશાંશ ચિહ્નો વિશેની માહિતી આપણે મેળવીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર જ હશે કે 1 રૂપિયો બરાબર 100 પૈસા, તેવી જ રીતના 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર અને 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઉદાહરણ દ્વારા આગળ વધુ માહિતી મેળવીશું. તો આપણે ઉદાહરણ પહેલું રહેતો, એમાં પ્રશ્ન 1 આપણે જોઈએ. પ્રશ્ન 1 તો શું છે? તો કે પૈસાને રૂપિયામાં ફેરવો. પ્રશ્ન 1 આપે છે પૈસાને રૂપિયામાં ફેરવવાના છે. તો પેલું છે 650 પૈસા, 650 પૈસા. હવે 1 રૂપિયો બરાબર 100 પૈસા છે, તેથી અહીંયા આપણે 650 અને છેદમાં આપણે 100 કરીશું. એટલે આપણે અહીંયા છેદમાં કરી તો 650 અને આ આપણે 100 કરીશું. તો 100 ને આપણે 6 વડે ગુણીએ તો આપણે આ 600 થશે. તો 0માંથી 0 જાય તો 0, 5માંથી 0 જાય તો 5 અને 6માંથી 6 જાય તો 0. હવે આના છે 50 અને અહીંયા આપણે 100 વડે ગુણવાના છે, તો 50 છે એ શક્ય બને નહીં, તેથી આપણે શું કરીશું, અહીંયા આપણે 0 લગાવીશું. અને જ્યારે આપણે 0 લગાડીએ ત્યારે હંમેશા અહીંયા પોઈન્ટ મૂકવાનો. તો અહીંયા આપણે હવે આવ્યું 500, તો 100 ને આપણે 5 વડે ગુણીએ તો 500 થશે. તો અહીં આપણે 500 લખીશું. એટલે 0માંથી 0 જાય તો 0 અને 0માંથી 0 જશે તો 0 અને 5માંથી 5 જાય તો 0. તો અહીં કેટલા રૂપિયા આવે? 6.5 રૂપિયા આપણને મળશે. તો કે પૈસાને રૂપિયામાં ફેરવો. હવે એવી જ રીતના આપણે બીજો ઉદાહરણ લઈએ. હવે શું છે, આપણે અહીંયા શીખ્યું કે પૈસાને રૂપિયામાં ફેરવવાના છે. હવે પ્રશ્ન 2 આવશે, એમાં ઊંધું થશે. તો કે રૂપિયા છે એને પૈસામાં ફેરવવાના છે, તો આપણે અહીંયા જોઈશું. અહીંયા આપણે પ્રશ્ન 2 લખીશું. રૂપિયાને પૈસામાં ફેરવો, તો એમાં આપણે થશે પેલી રકમ છે 6.75 રૂપિયા. હવે 1 રૂપિયો બરાબર 100 પૈસા, ત્યાં 6 × 100 વત્તા પૈસા છે એને આપણે એડ કરીશું, એટલે કે એમાં આપણે નાખીશું, એટલે 75 રૂપિયા કે 75 પૈસા. હવે 6 × 100 એટલે 600 વત્તા 75, એટલે 600 વત્તા 75 એટલે અહીંયા થશે 675 પૈસા આપણે મળશે. હવે પ્રશ્ન 3 આપણે આગળ જોઈએ. તો કે અહીંયા આપણે કેટલીક વસ્તુઓ આપી છે, એટલે વસ્તુઓની કિંમત આપી છે. તો એ કિંમતના આધારે નીચે આપણે પ્રશ્નો આપ્યા છે, એના આપણે જવાબ લખવાના છે. તો અહીંયા આપણે પ્રશ્ન 3 જોઈએ, તો વસ્તુઓની કિંમતના આધારે પ્રશ્નોના જવાબ લખો. વસ્તુઓની કિંમતના આધારે
લખો તેમાં આપણે પહેલા ક્વેશ્ચન બનાવજો એટલે કે વસ્તુ નામ અને કિંમત અહીંયા વસ્તુ આવશે અહીંયા આવશે નામ અને અહીંયા આવશે એની કિંમત એટલે કે વસ્તુ આપણે કઈ કઈ લેવાવાળી છે તો કે પેન્સિલ કંપાસ અને રબર અહીં તો પહેલું છે પેન્સિલ બીજું કંપાસ અને ત્રીજું છે રબર નામ દરેકના એક જ છે હવે તેની આપણે કિંમત જાણીએ તો પેન્સિલ છે એ 3.50 રૂપિયા એક નાણાંની કિંમત છે એવી જ રીતના કંપાસ છે એ 25.50 રૂપિયાનો એક નાણો છે પછી રબર તો કે રબરની કિંમત છે 1.95 હવે આ તમને કોષ્ટક આપ્યું છે એના ઉપરથી આપણે પ્રશ્ન જવાબ લખવાના છે તો અહીં પ્રશ્ન એક તમને પૂછવામાં આવ્યો છે કે 7 રૂપિયામાં કેટલી પેન્સિલ ખરીદી શકાય ફરી એકવાર પહેલો પ્રશ્ન 7 રૂપિયામાં કેટલી પેન્સિલ ખરીદી શકાય હવે અહીંયા જોઈએ તો પેન્સિલનું કીધું છે તો એક પેન્સિલની કિંમત આપણે આવી છે 3.50 એટલે 3.50 રૂપિયા તો અહીં લખવાનું એક પેન્સિલની કિંમત 3.50 છે હવે પાછી બીજી પેન્સિલ લઈએ તો એમાં પાછી સરખા લખાવશે એટલે 3.50 બીજી પેન્સિલના તો કે 0.00 પછી 5 ને 5 10 10 9 0 વધી 1 પોઈન્ટ ની નીચે પોઈન્ટ 3 ને 3 6 ને 1 7 તો 7 રૂપિયા આવી ગયા આપણે 7 રૂપિયાનું પૂછ્યું હતું તો 7 રૂપિયાનું કેટલી પેન્સિલ આવે અહીંયા આપણે મળ્યું કે 7 રૂપિયા આવી ગયા 7 રૂપિયાનું કેટલી પેન્સિલ આવે તો કે 2 પેન્સિલ હવે અહીંયા આપણે જવાબ કરી લખી શકીએ કે 7 રૂપિયામાં 2 પેન્સિલ ખરીદી શકાય આ તમારો પહેલા પ્રશ્નનો જવાબ થયો હજી એક વાત કરું પ્રશ્ન 7 રૂપિયામાં કેટલી પેન્સિલ ખરીદી શકાય તો અહીં આપણે એક પેન્સિલની કિંમત આપી છે 3.50 રૂપિયા તો અહીંયા આપણે એક પેન્સિલની કિંમત લઈ 3.50 અહીંયા આપણે 7 રૂપિયાની કીધું છે માટે એક પેન્સિલ હજી એમાં એડ કરીશું એટલે કે બીજી પેન્સિલની કિંમત આપણે લખીએ તો કે 3.50 એટલે એનો સરવાળો થયો તો એનો જવાબ આવ્યો આપણે 7 રૂપિયા જેમ માન્યું તે આવ્યું કે 7 રૂપિયામાં આપણે કેટલી પેન્સિલ તો 2 પેન્સિલ આપણે ખરીદી શકાય હવે એના પછીનો બીજો પ્રશ્ન અહીં હવે તમને પ્રશ્ન બીજો પૂછવામાં આવ્યો છે તો કે નયન પાસે 30 રૂપિયા છે નયન પાસે 30 રૂપિયા છે તેમાંથી તે એક કંપાસ તેમાંથી તે એક કંપાસ અને એક પેન્સિલ ખરીદે છે તો તેની પાસે નયન પાસે 30 રૂપિયા છે તેમાંથી તે
સ્કેલ, એક કંપાસ અને એક પેન્સિલ ખરીદે છે તો તેની પાસે કુલ કેટલા પૈસા રહે? હવે આપણે દાખલો ગણીએ તો સૌથી પહેલા આપણે શું લખવાનું છે? નયન પાસે 30 રૂપિયા છે. અહીંયા આપણે લખ્યું કે નયન પાસે કુલ 30 રૂપિયા છે. હવે તેમાંથી તે એક કંપાસ અને એક પેન્સિલ ખરીદી. તો એક કંપાસની કિંમત તમને આપી છે, એક કંપાસની કિંમત 25.50 રૂપિયા આપી છે. તો અહીં લખવાનું કે 25.50 તે હું લે છે તેમાંથી કંપાસ. પછી તો કે એક પેન્સિલ લે છે તો 3.50ની પેન્સિલ છે. તો પોઈન્ટની નીચે પોઈન્ટ રાખવાનું હંમેશા. અહીંયા પોઈન્ટ નીચે પોઈન્ટ એટલે અહીંયા 3 આવશે અને અહીંયા આવશે 50. તો 3.50ની શું લે છે? પેન્સિલ ખરીદે છે. હવે એને કુલ કેટલા રૂપિયા થયા બંને વસ્તુના એ આપણે શોધવાના છે. તો 0 અને 0 0, 5 ને 5, 10 નો 0, 2 ને 1, 5 ને 1, 6 ને 3, 9. અહીંયા આવશે 9 અને 2 ના 2, એટલે કુલ એને કેટલા રૂપિયા થયા? તો કે 29 રૂપિયા થયા. તો અહીંયા લખવાનું કુલ ખર્ચેલ રકમ, કારણ કે તેને વસ્તુ લીધી છે ખર્ચ થયો. તો અહીં શું લખવાનું? કુલ ખર્ચેલ રકમ. હવે શું કહે છે કે તેની પાસે કુલ કેટલા પૈસા બાકી રહે એમ પૂછ્યું છે. હવે એની પાસે 30 રૂપિયા હતા, 29 રૂપિયાને એણે ખર્ચ કર્યો છે. ત્યાં લખવાનું કે 30 રૂપિયા નયન પાસે હતા, તેમાંથી એણે 29 રૂપિયા ખર્ચ કરેલ. હવે તો 0 માંથી 9 ન જાય એટલે અહીંયા આવશે 10. 10 માંથી 9 જાય તો 1 2, અને અહીં 1 ઓછો થાય, 10 કરી દો એટલે અહીંયા 3 છે, 1 ઓછો કરી દો 2, અને 2 માંથી 2 જાય તો 0. તેની પાસે કેટલા રૂપિયા બાકી રહે? 1 રૂપિયા વધે. તો આપણે અહીંયા સાઈડમાં લખી શકીએ કે નયન પાસે ખર્ચ કરતા 1 રૂપિયો વધશે. આ તો તમારો પ્રશ્ન બીજો. હજી એક વાર, તમે નયન પાસે 30 રૂપિયા છે, તેમાંથી તે એક કંપાસ અને એક પેન્સિલ ખરીદે છે, તો તેની પાસે કેટલા પૈસા બાકી રહે? આપણે ઉત્તર ગોતીએ તો નયન પાસે કુલ 30 રૂપિયા છે. હવે એમાંથી કંપાસ અને પેન્સિલ લે છે. કંપાસની કિંમત, એક કંપાસની કિંમત 25.50 છે અને પેન્સિલની કિંમત છે 3.50. હવે એ બંનેનો આપણે ટોટલ કરીએ તો 0 ને 0 0, 5 ને 5, 10 ને 0, 1 2, 5 ને 3, 8 ને 9 અને 2 ના 2, એટલે 29 રૂપિયા કુલ એણે ખર્ચ કરેલ. હવે નયન પાસે 30 રૂપિયા હતા, એમાંથી એણે 29 રૂપિયાની વસ્તુ લઈ લીધી, તો કેટલા રૂપિયા એની પાસે બાકી રહે તે આપણે મેળવવાનું છે. તો 30 રૂપિયા નયન પાસે હતા એ અને 29 એને ખર્ચ કર્યો, એની બાદબાકી કરવાની. તો 30 માંથી આપણે 29 કાઢે તો રૂપિયા 1 એને બચે. આપણે જવાબમાં લખી શકે કે નયન પાસે ખર્ચ કરતા તેની પાસે 1 રૂપિયો વધશે. હવે એનો પછીનો પ્રશ્ન, તો કે પ્રશ્ન 4, તેમાં શું કીધું છે કે તમને સેન્ટીમીટરને મીટરમાં ફેરવવાનું છે. તો મેં તમને આગળ જ કીધું કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય. તો હવે આપણે ઉદાહરણ લઈને જોઈએ. તો હવે પ્રશ્ન 4 જોશું.
હવે પ્રશ્ન 4 તો કે સેન્ટીમીટર ને મીટર માં ફેરવો સેન્ટીમીટર ને મીટર માં ફેરવો એટલે કે સેન્ટીમીટર માં માપાય હોય એને આપણે મીટર માં ફેરવવાના છે તો આપણે એક ઉદાહરણ જોઈએ તો કે 38 સેમી એંગલ 1 મીટર બરાબર 100 સેમી થાય એટલે કે આપણે આયા 38 ના છેદમાં 100 લખી શકીશું હવે અહીંયા આપણે કરીએ તો 100 અને 38 હવે 100 અને 38 ના આપણે મેળ પડે ને કારણ કે 100 ને 1 વડે ગુણીએ તો પહેલા જ વધી જાય 100 એકા 100 આપણે તો અહીંયા શું કરવાનું આપણે તો અહીંયા 0 લે હવે ના 0 લીધો એટલે અહીંયા શું આવશે પોઈન્ટ હવે 100 અને 380 તો એમ હશે 100 તેરી 300 આપણે જીરો માંથી જીરો જાય તો જીરો આઠ માંથી જીરો જાય તો આઠ ત્રણ માંથી ત્રણ જાય તો જીરો અને અહીંયા હોય 80 છે તો 80 પણ આવી શકે નહીં તો અહીંયા પાછું ફરી આપણે જીરો લેશું એટલે 100 ગુણ્યા 8 કરીશું તો આપણે 800 મળશે એટલે જીરો માંથી જીરો જાય તો જીરો જીરો માંથી જીરો જાય જીરો અને આઠમાંથી આઠ જાય તો જીરો એમ એમ આપણે 0.38 જીરો લખશે 0.38 જવાબ મળશે અને આપણે લખીએ કે 0.38 સેમી ફરી એક વાર હજી એટલે પ્રશ્ન 4 સેન્ટીમીટર ને મીટરમાં ફેરવવાનું છે એટલે કે સેન્ટીમીટરમાં માપ આપ્યું હોય એને આપણે મીટરમાં ફેરવવાનું તો 38 સેમી તમને માપ આપ્યું છે એને મીટરમાં ફેરવવાનું છે તો 1 મીટર બરાબર 100 સેમી થાય છે તો અહીંયા 38 સેમી આપ્યું તો આપણે મીટરમાં ફેરવવાનું છે એટલે કે શું ઊંધ 100 સેમી બરાબર 1 મીટર તો 38 ના છેદમાં 100 લખશું આપણે તો અહીંયા 38 લખ્યા હતા અહીંયા 100 હવે 100 ને 800 એકા 100 થાય પહેલા જ વધી જાય તો આપણે અહીંયા 0 લીધો અહીંયા પોઈન્ટ લીધો એટલે 380 થયા તો કે 100 તેરી 300 લઈ શકીએ તો એનું આપણે બાદ બાકી કરી તો 80 આવ્યા 80 પણ ચાલે ને માટે 0 લીધો હવે 800 થયા 100 ને 8 વડે આપણે ગુણીએ તો 800 થઈ જાય 100 આપણા 800 એટલે અહીંયા 800 થયા એટલે આપણે છેલ્લે 0 જવાબ આવી ગયો અહીંયા 38 હતા પોઈન્ટ 38 અહીંયા કંઈ ના આવે 0 લગાડવું પડે એટલે કે 0.38 અહીંયા કેટલું મળશે 0.38 સેમી મળશે હવે ત્યારબાદ પ્રશ્ન 5મો તો કે મીટર ને સેમીમાં ફેરવવાનો હવે પ્રશ્ન 4 સેન્ટીમીટર ને મીટરમાં ફેરવવાનો હવે પ્રશ્ન 5 એનથી ઊંધો તો કે મીટર ને સેન્ટીમીટરમાં ફેરવવાનો છે તો હાલ તે પણ આપણે જોઈ લઈએ પ્રશ્ન 5 તો કે મીટર ને સેન્ટીમીટર માં ફેરવો હવે ત્યાંથી આપણે રકમ જોઈએ તેમાં આપણે આપ્યું છે પહેલું તો કે 0.22 હવે 0.22 છે તો અહીંયા હર પોઈન્ટ કાઢી નાખીએ એટલે 22 હવે એકમ દશક અને 100 કોણ છે એટલે આપણે આ 100 ગુણ્યા 100 એટલે સત્તર પોઈન્ટ કાઢ્યો તેથી આપણે 100 લીધા અને ઓલા મીટરમાં ફેરવવા અને સેન્ટીમીટરમાં ફેરવવાના છે તેથી 1 મીટર બરાબર 100 થાય તો આપણે ગુણાકાર અહીંયા 100 કરો એટલે 100 100 ઉડી છે અહીંયા શું આપણે વધે એટલે કે 22 મીટર વધશે અરે સોરી 22 સેમી આપણે અહીં વધશે ફરી એક વાર તો કે પ્રશ્ન 5 મીટર ને સેન્ટીમીટરમાં
ફેરો તેમ આપેલ છે 0.22 હવે 0.22 છે તો એ 22 ગુણ્યા 100 પોઈન્ટ છે આપણે કાઢી નાખ્યો પોઈન્ટ પછીના બે આકડા છે તેથી બે જીરો લીધા રાગર એટલે 100 22 ગુણ્યા 100 છેદમાં 100 સો સો ગુણી એટલે ભાઈ તો અહીંયા 22 એટલે 22 સેમી અહીં જવાબ મળશે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે તમને હોમવર્ક આપું છું જે તમને મેં દાખલા અગાઉ શીખવેલા છે એના ઉપરથી જ તમને હોમવર્ક અહીંયા આપું છું તો તમે જરૂર પ્રયત્ન કરજો તો અહીં તમને પ્રયત્ન માટે હોમવર્કમાં અહીં બે દાખલા આપવામાં આવ્યા છે તો આ પ્રકરણમાં આપણે 10મો ભાગ અને 100મા ભાગ વિશેની માહિતી મેળવી અસ્તુ